નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં જોવાના છે ધોરણ નંબર 7નો આપણે પ્રથમ પરીક્ષાનું ગણિત વિષયનું પેપર સોલ્યુશન જોવાનું છે, જે કુલ ગુણ 80 છે. તો ક્વેશ્ચન નંબર 1, આપણને વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા એટલે કે આપણે સોરી વિકલ્પ પસંદ કરીને આપણે એમસીક્યુના જવાબ આપેલો છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફની સંગતતા, એબીસી સંગત ઈડીએફ એકરૂપતા છે, તો એબી અને બીસીને એકરૂપ રેખાખંડ કયા બને? તો એ બી અને બી સી ને એકરૂપ રેખાખંડ, તો આપણે લખી એ બી ને એકરૂપ કયા રેખાખંડ બનશે? ડી ઈ. અને એ સી ને એકરૂપ કયા બનશે? ડી એફ. એટલે પહેલો ઓપ્શન તમારો જવાબ થશે. ચલો આગળ વધીએ. આપણે બીજું ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડી એફ ની સંગતતામાં એ બી સી સંગત ઈ ડી એફ માં ખૂણો બી અને ખૂણો સી ને અનુરૂપ ખૂણાઓ અનુક્રમે કયા છે? તો ખૂણા બી ને અનુરૂપ કયો ખૂણો છે? ખૂણો ડી. અને ખૂણા સી ને અનુરૂપ કયો ખૂણો છે? એફ. એટલે એમાં પણ એ વિકલ્પ તમારો જવાબ થશે. પ્રશ્ન 3, તો એક્સ બરાબર 3 ઉકેલ ધરાવતું સમીકરણ કયું છે? તો અહીંયા એક્સની બરાબર આપણે 3 કિંમત મૂકીએ એટલે 2 3 6, 6માંથી 1 જશે એટલે તમારો જવાબ આવશે -5. એટલે આ તમારો જવાબ છે સીઓ. ચોથો વિકલ્પ જોઈએ, -7 × 6 + 5 અને -7 × 6 + -7 × 5 આ રીતે કર્યો છે. તો આ કયો ગુણધર્મ છે? ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ છે. પાંચમું, સૌથી મોટું અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કર્યો તો તે તમને શું મળશે? વિસ્તાર મળેનો. છઠ્ઠું, બે ભિન્ન રેખાઓને એક રેખા છેદવાથી કુલ કેટલા ખૂણાઓ બને છે? તો કે 8 ખૂણા બને. સાતમું, 3/4 - 1/2 કરીએ તો જવાબ કેટલો આવશે? 1/4. આઠમી જોઈએ આપણે, ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર 40 છે, બી બરાબર 60, તો ખૂણો સી કેટલા થશે? તો ત્રિકોણના ત્રણેય ખૂણો સરવાળો 180 ને આધારે આપણે દાખલો ગણીએ એટલે એ બરાબર 80° થશે. એના પછી ક્વેશ્ચન 1b, ખાલી જગ્યા આપણે પૂરવાની છે. એમાં પેલું, એ બી અને પી ક્યુ એકરૂપ બાજુ છે, એ બી બરાબર 5 હોય તો પી ક્યુ બરાબર પણ કેટલી થાય? 5 જ થશે. એના પછી ત્રિકોણ પી ક્યુ આર એકરૂપ ત્રિકોણ આર એસ ક્યુ હોય તો ક્યુ આર ને એકરૂપ કઈ હશે? એસ કે. કયું આવશે? એસ કે તમારો જવાબ થશે. ચલો એના પછી જોઈએ, 2/5 × 3/7 છે, તો ઉપરનો અંશનો ગુણાકાર અંશમાં કરીએ એટલે 2 3 6, છેદમાં છેદનો ગુણાકાર છેદમાં કરીએ એટલે 7 5 35, એટલે 6 ના છેદમાં કેટલા થાય? 35. એના પછી ચોથું, ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબને ત્રિકોણનો શું કહેવાય છે? વેધ કહેવામાં આવે છે. ત્રિકોણ જે આ રીતે હોય છે એમાં ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ દોરેલો લંબ જે હોય એને શું કહેવાય? વેધ. ચલો હવે આગળ જોઈએ, પાસાને ઉછાળતા એની ઉપર 3 આવવાની સંભાવના કેટલી છે? તો 1/6 તમારો જવાબ થાય. 90થી મોટા અને 180થી નાના માપના ખૂણાને શું કહેવામાં આવે છે? ગુરુકોણ કહેવાય. પૂર્ણાંક સરવાળા વિશે શું છે? તો કે સમક્રમી છે. અને સમીકરણ x/2 - 1/2 = 3નો ઉકેલમાં x બરાબર કેટલા આવશે? 7 છે. એના પછી ક્વેશ્ચન નંબર 2, એમાં તમારે બબે માર્ક્સના આપણે દાખલા પૂછેલા છે. એમાં પહેલો છે તે સંભાવનાને આધારે દાખલો છે. એ તમે ઓપ્શન બીજો જોઈએ આપણે, નીચેની 25 બાળકોની ઊંચાઈ તમને સેન્ટીમીટરમાં આપેલું છે, એનો બહુલક કેટલો થાય છે? અને અહીંયા બહુલકથી આપણે શું સમજ મળે? તો સૌથી વધુ વખત પુનરાવર્તન થતો હોય તે માહિતી તમારે બહુલક બને. તો 163 છે તે સૌથી વધુ વખત રિપીટ થાય છે. આપણે અહીંયા ગણતરી કરી જોઈએ, 163 છે તે સૌથી વધારે વખત પુનરાવર્તિત થતો અવલોકન છે એટલે તે તમારો બહુલક થશે. એના પછી ત્રીજું છે, નીચેની આકૃતિ તમને અહીં આપેલી છે, આકૃતિના આધારે તમારે એસ ઓ આર તમારો 75 થશે. કઈ જોડ છે? અનુકોણની જોડને આધારે. કઈ જોડ? અનુકોણની જોડને આધારે કેટલાનો ખૂણો થશે? 75. અને એના પછી તમને કયું આપેલું છે? ખૂણો એક્સ વાય ઝેડ. તો એક્સ વાય ઝેડ છે તે આપણે મેળવીએ તો તે પણ અનુકોણને આધારે 75 માપ થશે, 75 એ તમને જવાબ આપેલા છે. એના પછી તમને એક્સ ખૂણો આપણે મેળવવાનો છે. માહિતી તો ધ્યાન આપો, જો સામેની બાજુના સામેના ખૂણા પણ કેવા હોય? સમાન. એટલે આ ખૂણો પણ કેટલાનો હોય? એક્સનો જ હોય. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 ના આધારે આપણે
કિંમત મૂકીએ તો 100 + x + x બરાબર 180. હવે એટલે પહેલો ખૂણો જે છે તે x બરાબર 40 થશે અને આની અંદર x બરાબર કેટલા આવશે 45 બીજામાં. ચલો પ્રશ્ન 5 સમીકરણના ઉકેલ આપવાના છે. તમને મેં પ્રશ્ન આપેલા છે એના આન્સર બી આપેલે છે. ચલો છઠ્ઠો પ્રશ્ન જોઈએ, એ બાદબાકી સોરી ભાગાકાર કરવાના છે, એનો તો આન્સર પણ આપેલો છે પ્રશ્ન 6 ના. તમે ઉત્તર તમે જોઈ શકો છો, પ્રશ્નના ઉત્તર પણ આપેલા છે. એના પછી 7મો છે કે આપેલા ત્રિકોણમાં કેટલાક ભાગ આપેલા છે એકરૂપતાની કાકબા શરતનો ઉપયોગ કરીને સમરૂપતા બતાવવાની છે. તો કાકબા શરતથી ત્રિકોણ આપણે એ જે PSQ એટલે આ બાજુનો ત્રિકોણ તેને સમરૂપ PSR બને એટલે આ બાજુનો ત્રિકોણ બનશે. 8મો સવાલના તમને સાદુરૂપ આપવાના કીધા છે, કિંમત શોધવાની છે. તમે વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈને તમે એના પ્રશ્નના ઉત્તર તમે સોલ્યુશન લખી શકશો. એના પછી જોડકા જોડવાના છે. તો સરાસરીનો મતલબ થાય પહેલામાં, ત્રીજું આવશે મધ્યસ્થનો મતલબ થાય છે માહિતીના મધ્યમાં રહેલું મૂલ્ય, વિસ્તાર એટલે કે માહિતીનું ચિત્રાત્મક નિરૂપણ થાય, એના પછી બહુલક એટલે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતો, સ્તંભાલેખ એટલે સોરી ત્રીજાની અંદર છે ને 5મો આવશે આન્સર. ત્રીજામાં આપણે કયું આવશે, ત્રીજામાં 5મો જવાબ આવશે વિસ્તાર એટલે કે મહત્તમ અવલોકનમાંથી ન્યૂનતમ અવલોકન બાદ કરો. ચલો એના પછી સ્તંભાલેખ છે તેમાં 6ઠ્ઠો આવશે કે ચિત્રાત્મક માહિતીનું અવલોકન કરે, અને સંભાવના એટલે તે શક્ય કોઈ એક પરિણામની સંખ્યા ડિવાઈડ બાય શક્ય તમામ પરિણામની સંખ્યા. પ્રશ્ન નંબર 3ના પ્રશ્ન 3-3 ગુણના અહીંયા તમને પ્રશ્ન આપેલા છે અને આન્સર પણ અહીંયા આપેલા છે. તો સ્ક્રીનશોટ લઈ અને તેનો તમે પ્રશ્નનો ઉત્તર લખી શકો છો. પ્રશ્ન 2 તમારે સાદુરૂપ આપવાનું છે. પ્રશ્ન 3ના પણ આકૃતિ પરથી પ્રશ્નનો ઉત્તર તમારે જવાબ લખવાના છે. તેના જવાબ પણ અહીં મેં આપેલી દીધા છે. તો સોલ્યુશન પણ અહીં આપેલું છે. તો દરેક વિદ્યાર્થી આ પ્રમાણે વિડીયોને પોઝ કરી તેમાંથી સોલ્યુશન લખી શકે છે. ક્વેશ્ચન નંબર 4ના પણ તમને સોલ્યુશન આપેલું છે. ક્વેશ્ચન નંબર 5 પણ સમીકરણ ઉકેલ છે કે નહીં તે ચકાસો, એનો પણ તમને સોલ્યુશન આપેલું છે. ચલો ક્વેશ્ચન નંબર 3B એમાં ખરા ખોટા તમને આપે કે પહેલું છે બે ગુરુકોણ પૂરકકોણ હોઈ શકે, તો આ વિધાન છે ખોટું. બીજું તમને પણ વિધાન ખોટું છે, શૂન્ય વડે ભાગાકાર શક્ય નથી, આ વિધાન કેવું છે સાચું. જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય તે ખૂણાઓ એકરૂપ હોય તો આ વિધાન છે ખોટું. ચોથો પ્રશ્ન, પ્રત્યેકના 4 ગુણ છે, ગમે તે 4 એટલે કેટલા થશે 16. તો પહેલામાં તમને ચકાસવાનું કીધું છે, એ બરાબર 12, બી બરાબર 3 અને સી બરાબર 4, આમાં કિંમત મૂકીને આપણે ચકાસવાનું. ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય તો આ વિધાન ખોટું ને થાય તો સાચું. ચલો એના પછી બીજું છે કયું મોટું છે તે અહીં તમને એનો આન્સર આપી દીધો છે. પ્રશ્ન 3ની અંદર પણ ખાલી જગ્યા જે કીધી છે તે દરેકના આન્સર મેં અહીં આપેલા છે. ચલો ક્વેશ્ચન 4B પ્રશ્નના ગણતરીનો ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 1 ગુણ છે. પ્રશ્નના ક્વેશ્ચન સાથે તમને સોલ્યુશન વ્યવસ્થિત આપેલું છે. તો વિડીયો પોઝ કરી તમે સ્ક્રીનશોટ લઈને તમે તેમાંથી વ્યવસ્થિત ગણતરી કરી અને સોલ્યુશન કરી શકો છો. પ્રશ્ન નંબર 5ની વાત કરીએ, તેમાં પણ પ્રશ્નના ઉત્તર તમને સોલ્યુશન અહીં આપેલા છે ક્વેશ્ચન 2ના પણ. તો દરેક વિદ્યાર્થી વિડીયોમાંથી સ્ક્રીનશોટ લઈ અને તેનો સોલ્યુશન સાથે ટ્રાય કરી શકે છે. તો આ હતું આપણે ધોરણ નંબર 7નું ગણિતનું પ્રથમ પરીક્ષાનું સોલ્યુશન. હવે તમારે બીજા સોલ્યુશન મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક આપો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. થેન્ક યુ.